બે આદિવાસી હતી અને એ જ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અલગ અલગ પાર્ટીના નેતાઓ પહોંચવાના હતા જેમાં ચૈતર વસાવા આનંદ પટેલ સુખરામ રાઠવા રાધિકા રાઠવા આ બધા જ નેતાઓ ત્યાં આગળ પહોંચવાના હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાને છોડીને પોલીસે આજે બીજી અન્ય પાર્ટી એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને એમના જ ઘરમાં નજર કેદ કરીને રાખ્યા છે અત્યારે આપણી સાથે નજર કેદમાંથી જ અનંત પટેલ જોડાયા છે અનંતભાઈ સાથે પણ વાત કરીએ અનંતભાઈ શું કહેશું કે આપથી આવી રીતે તમારા ઘરે આદિવાસી સમાજના આશાસ્પદ યુવાનો એટલે કે જયેશ તડવી અને સંજય તડવીને માર મારીને એજન્સીના ગુંડાઓ દ્વારા મોતને શરણે કરવામાં આવ્યા હતા એમને દીકરાઓને શ્રદ્ધાંજલિ મળે એ હેતુથી અમે આજે કોઈ પણ જાતની પક્ષાપક્ષી વગર આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ બીજા સામાજિક આગેવાન કે સામાજિક સંગઠનની સાથે જવાના હતા પરંતુ ગઈકાલ બપોરથી જ પોલીસ અમારા ઘરની આજુબાજુ ફરવા લાગી અમારી પાછળ ફરવા લાગી અને આજે જ્યારે સવારે નીકળતા હતા ત્યારે અમને અમારા ઘરે જ નજર કેદ કર્યા અમારા આગેવાનો રૂડી પ્રથા ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ અપક્ષ સભ્ય તાલુકા પંચાયતના એવા કલ્પેશભાઈ યુસુફ ગામિત અને અન્ય આગેવાનોને પણ રસ્તે ડીટેઈન કરવામાં આવ્યા અને એમની સાથે પણ અશોભનીય વર્તન કરવામાં આવ્યું ખરેખર અમે તો માત્ર ને માત્ર ન્યાયની માંગણી કરવા માટે જતા હતા અને શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હતા પરંતુ છતાં પણ અમને રોકવામાં આવ્યા આ માત્ર ને માત્ર સરકારી તંત્રના આદેશ થી સરકારી તંત્રના હુકમથી કરવામાં આવે છે જે ખરેખર લોકશાહી નું ગળું દબાવવાની વાત છે અનંત આઈ ગઈકાલે ચૈતરભાઈ સાથે વાત થઈ હતી અને ચૈતરભાઈ એવું કીધું હતું કે પોલીસે પોલીસને માહિતી આપી દીધી છે કે આ માત્ર એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે જ્યાં માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે છતાં આજે નજર કેદ કરવામાં કેમ આવ્યા અમે સરકારી તંત્રને બી બીક છે કે ત્યાં જઈને જે એજન્સીઓનું કામ ચાલે છે એ એજન્સીના વિરોધમાં એજન્સીનું નામ દાખલ કરો અને એજન્સી દ્વારા રાખેલા ગુંડા સજા કરે અથવા એના પર દાખલ કરે બસો છપ્પન કરોડના ખર્ચે જે ટ્રાઇબલ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે એ ટ્રાઇબિયલ ટ્રાઇબલ મ્યુઝિયમ જે એજન્સીએ એ કામ રાખ્યું છે તે એજન્સી પર પણ ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી માંગણી હતી અને એના કારણે કદાચ અમને રોકવામાં આવ્યા હોય એવું લાગે છે જે સરકારી કોલેજ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ હતો ત્યાં આખું સીલ કરી દેવામાં આવ્યું પછી તડવી સમાજની ઓફિસની બહાર જ્યારે બે છોકરાઓને શ્રદ્ધાંજલિ આપવાની હતી દીકરાઓને તેને પણ ત્યાંથી પોલીસ તંત્ર દ્વારા ત્યાંથી બધાને ભરીને ડિટેન કરી દેવામાં આવ્યા એ ખરેખર સરકારી તંત્ર એક ભયમાં છે અને ભયના કારણે એવું કરે છે એવું લાગે છે પરંતુ અમે

કે તમે કોઈ ભી જગ્યા ન્યાય મેળવવા જાવ એટલે તરત તમને અટકાવી દેવામાં આવે કોઈ ભી જગ્યા તમે એના સરકારના વિરોધમાં કઈ બોલવા જાવ એટલે તમને અટકાવી દેવામાં આવે હમણાં જ થોડા સમય પહેલાની એક વાત છે અમારા વિસ્તાર વલસાડ જિલ્લાના સંજાણ ગામનો એક છોકરો સ્વર્ગીય સંદીપ એ દાદરાનગર હવેલીની સેલવાસની હોટેલ માં ખાવા માટે જાય છે ત્યારે ત્યાં રાખેલા વેટરો એને ઢોર માર મારીને એની કાચની બોટલ ફોડીને પેટમાં ગોસાડીને એને મારી નાખવામાં આવ્યો અમે એમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા ગયા એક દિવસ છોડીને પછી ભાજપના સાંસદ ત્યાં શ્રદ્ધાંજલિ પણ એ માલિક પર અત્યાર સુધી પણ એક પણ ગુનો દાખલ થયો નથી ત્યાં વેટરો પર ગુનો દાખલ કર્યા એમને અરેસ્ટ કર્યા પરંતુ તે માલિક ના સામે કોઈ પણ કાયદેસરના પગલા લીધા નથી એવી જ બીજી વાત તો વાપીની કેલ્કો કંપની છે ક્લેપકો એ ક્લેપકો કંપનીના અંદર મહારાજ વાંસદાના ચાલીસ વર્ષના યુવાનને કરંટ લાગીને મૃત્યુ થયું અમે એમની લાશ એક દિવસ નહી સ્વીકારી બીજા દિવસે કંપનીમાં જોવા ગયા ખરેખર ત્યાં કંપની કરંટ ઉતરતો હતો છતાં પણ સાથે અત્યારે પણ એના નાના બે છોકરા છે એક છોકરો ભણે છે આંગણવાડી બીજો છોકરો ભણે છે બીજા ધોરણમાં એના મમ્મી પપ્પાને એડ્સ થયો છે અને એકનો એક દીકરો ગુમાવનો અત્યાર સુધી પણ એને ન્યાય મળ્યો નથી આવી ઘણી બધી એવી ઘટનાઓ છે જેમાં આદિવાસી યુવાનને ન્યાય મળતો નથી કઈક ને કઈક રીતે પછી એના પરિવાર ને ધમકાવવામાં આવે છે જ ઘટના નવસારી જિલ્લાના ચીકલી તાલુકાના તલાવ ચોરા ગામે થઈ એક મિરલ હળપતિ નામના છોકરો જે ડીમાર્ટમાં નોકરી કરતો હતો અને કંઈક એ કોઈ છોકરીની બાબતમાં કઈ મગજમારી થઈ અને એ દીકરાને મારી નાખવામાં આવ્યો એને પુલ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો અત્યારે બે દિવસ પહેલા જ અમે ત્યાં મીટિંગ કરી ચાર જણાને આરોપી બતાવવામાં આવ્યા છે પરંતુ મુખ્ય હજુ બે આરોપી બહાર ફરે છે એના પર કોઈ પણ જાતનો કેસ કે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો એટલે બેન આ વખતે આ વિસ્તારની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજની પરિસ્થિતિ ખૂબ કથળેલી પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થા કથળી ગયો છે ગમે ત્યાં જાહેરમાં એને માર મારવામાં આવે છે પોલીસ તંત્ર ઊંઘે છે અને જ્યારે અમારા જેવા આદિવાસી સમાજના કાર્યકર્તાઓ યુવાનો અમે હા ભાજપના આગેવાનો ભાજપના સાંસદ ભાજપના મંત્રી ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપી આવ્યા પરંતુ અમારે શ્રદ્ધાંજલિ આપવા જવું હોય તો પોલીસ અમને ડિટેન કરે આવી અત્યારે કાયદા વ્યવસ્થા ગુજરાતમાં ખરેખર કથળી ગયું છે તમે કહી રહ્યા છો કાયદો વ્યવસ્થા ગઈ ગઈ છે 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 પણ મનસુખ એક કરી કાલે રાતની આ અને સ્પષ્ટ લખ્યું કે ચૈતર વસાવાના આવતીકાલના કેવડિયાના કાર્યક્રમને મારું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી તેઓ અને તેમના સાથી પક્ષો જે છે રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરણી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે તમારા ઉપર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે પણ અમે મનસુખભાઈને તો કીધું જ છે મનસુખભાઈ તમે બડબડ બડબડ બહુ કરો છો પરંતુ કામ કરતા નથી એજન્સીને પર એકોસિટી એક દાખલ કરો ત્રણસો બે દાખલ કરો તે તો તમારાથી થતું નથી અને તમે બીજાને શિખામણ આપે છે કે રાજકીય એજન્ડો સેટ કરવા અત્યારે કયું ઇલેક્શન આવ્યું છે અમારે રાજકીય એજન્ડો સેટ કરવો છે તમે કયા એજન્ડા સેટ કરો છો તે અમને ખબર છે પરંતુ તમારે ખાલી ટ્વિટ કઈ લખવાનું હોય તમે સાચા હોય તો તમારે તમારી તમારા તંત્રને કેવું જોઈએ કે ભાઈ આવા દેવો આદિવાસી યુવાનોને અમે પણ એમને શ્રદ્ધાંજલિ આપવા જવાના છે તમને રોકે કોણ છે તમે તો જઈ આવ્યા પરંતુ અમારે જ્યારે જવાનું હોય છે ત્યારે તમે અમન અમને સમર્થન નથી આપતા પરંતુ અમારી સાથે તો જોડાઓ અમારી સાથે ન જોડાય તો અમને રસ્તા તો ખુલ્લા કરો અમારે અહીંથી ત્યાં આવવું હોય ત્યારે પચ્ચીસ જગ્યાએ અમને કેવડી આવતા અમને ચેક કરે છે અમને અમારા સમાજના દીકરો મરી જાય તો શ્રદ્ધાંજલિ આપવા માટેનો પણ હક નથી મનસુખભાઈને અમે અમને જવા દેવો તમે પોલીસ તંત્ર મનસુખ કોઈ અનંતભાઈ આદિવાસી સમાજના આગેવાન તરીકે આવે છોટુભાઈ આવે કે ચૈતરભાઈ આવે તેનો તમારે વિરોધ કરવો છે પરંતુ પેલી એજન્સી બહારથી આવીને આપણા આપણા ગામના ઘરના વિસ્તારના સમાજના દીકરાને મારે છે એના માટે તમારે કશું બોલવું નથી એટલે ક્યાંક આદિવાસીને લઈને હવે રાજનીતિ થઈ રહી છે કારણ કે એક તરફ બે યુવાનોની હત્યા થઈ ગઈ ત્યાં આગળ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કારણ કે પહેલા કેવડિયા બંધનો પ્રોગ્રામ આપવામાં આવ્યો તો જેને કેન્સલ રાખીને હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આખી એક રાજનીતિ તરફ આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવે છે કારણ કે દર્શના देशमुखનો જે વિસ્તાર છે અને તેઓ તો ગઈકાલે ત્યાં પણ પહોંચ્યા હતા એમના ઘરે પીડના મારે બેન એ જ કેવું છે દર્શના બેન જાય ધારાસભ્ય તમે મંત્રી શ્રી જાય તમે જગદીશભાઈ વિશ્વકર્મા જાય જાય રણજીત એવા તંત્ર ને વાંધો અમે એક સામાજિક આગેવાન તરીકે જવાની વાત કરી છે નથી આ રાજકીય આગેવાન અમે આમાં કોઈ રાજકારણ કરવા માંગતા નથી અમે તો સમાજ કારણ કરીએ છીએ અમારે મારી નાખવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર ક્યાં ગયું એમને આખી રાત બાંધ્યા ત્યારે પોલીસ ઘોર નિંદ્રામાં હતી અને અમે જયારે જવાના ત્યારે બે દિવસ થી અમારા ઘરની આજુબાજુ તમે લટાર મારો છો પોલીસ ની ગાડી લઈ જાઓ છો પોલીસ બહાર ઉભા રહી છે આ તો કેવું ન્યાયતંત્ર સાથે અત્યારે ચૈતરભાઈને પણ ડિટેઇન કરવામાં આવ્યા અને ચૈતરભાઈ તેમના ઘરની બહાર જ એ બે જે મૃત યુવકો છે તેમના ફોટો રાખી અને ત્યાં જ હવે અત્યારે શ્રદ્ધાંજલિ સભા કરી રહ્યા છે અમે તો એટલું જ પૂછીએ છે બેન તમારા દ્વારા તંત્રને કે શ્રદ્ધાંજલિ આપવા જવા અમે જઈએ છે તે તમારા પેટમાં શું દુખે છે કેમ પેટમાં તેલ રોડાય છે અમે તો સાચે સાચી શ્રદ્ધાંજલિ આપવા ગયા અમારા દીકરાઓને બાંધી અમારા સમાજના દીકરાઓને બાંધીને માર મારવા બાર બાર પંદર કલાક સુધી એમને બાંધી મુક્યા ત્યાં સુધી એસ ક્યાં ગયા એમનું લોકલ આઈ ક્યાં ગયું પોલીસ નું આઈ ક્યાં ગયું સેન્ટ્રલ આઈબી ક્યાં ગયું તો એમને ખબર જ નહીં પડી કે આ દીકરા બાંધીને માર મારે છે એ પણ કેવડિયા માં એસઓયુ જે ચલવે છે શું કરે છે માત્ર કેવડિયા માત્ર આદિવાસી સમાજના માટે એને ખરાબ રીતે ચીતરવા માટે એને મારી નાખવા માટે આ બનાવ્યું છે આગળ પણ નિલેશ દુબે નામ ડેપ્યુટી કલેકટર આદિવાસી સમાજને ને અભદ્ર ભાષા ટિપ્પણી કરી હતી ત્યારે પણ અમને જતા રોક્યા અમે તેર જેટલા ધારા સભ્ય જવાના હતા ત્યારે પણ અમને રોક્યા તો શું કરવા માંગે છે ખાલી મોજ મજા માટે જ અમારા લોકો જળ જંગલ જમીન લૂટી લેવાની શું અમને ન્યાય ન મળે આ બાબતમાં કોઈ ગૃહ મંત્રી કોઈ નિવેદન આવ્યું છે શા કામ માટે એજન્સીના ના માલિક નું નામ એફઆઈઆર માં નોંધવામાં નથી આવ્યું એનો કોઈ જવાબ આપવાનો છે કોઈ જવાબ નથી આપવાનું જાણે છે આદિવાસી સમાજના છે બે ચાર જણા આવશે રાજકીય આગેવાનો એને આવવા નહીં દેવાના અને એના પરિવાર ને ગભરાવીને ગઈકાલે એક વિડીયો બહાર પાડ્યો હતો કે અમારે કશું નથી કરવું એ પરિવાર ને જોવો એમના એના પિતાજીને જોવો કે એની કેવી હાલત છે ડરી ગયા છે એ લોકો જેવી રીતે કસ્ટોડિયલ ડાંગના બે યુવાનો ના પરિવાર સાથે જે પોલીસ વાળા એ ડરાવાની ધમકાવવાની લાલચ આપવાની વાત કરી એવી જ લાલચ આપીને એમની પાસે વિડિયો બનાવ્યા છે એટલે ખરેખર આ તદ્દન તંત્ર અ ગયું છે પોલીસ તંત્ર ખાડે ગયું છે અત્યારે સત્ય સાથે કોઈ નથી પરંતુ અમે આ પરિવાર ને ન્યાય અપાવી ને રહેશું આપ પોતે આ નજર કેદ જયારે છોડવામાં આવશે કારણ કે અત્યારે પણ આપ નજર કેદ છો ત્યાં આગળ તમારા જ ઘરમાં નજર કેદ છો આપ હા જી અત્યારે પણ નજર કેદ છે તો જ્યારે નજર કેદ છોડશે ત્યારે જશો કેવડિયા હા જશું અમે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ હતા અનંત પટેલ જેમનું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક આખા મુદ્દે રાજનીતિ થઈ રહી છે તમને એ દ્રશ્ય પણ બતાડી દઉં કારણ કે આ એ દ્રશ્ય છે કે જેની અંદર અનંત અત્યારે દ કરવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો અનંત પટેલના ઘરે અત્યારે પોલીસ છે અને અનંત પટેલ ને નજરકેદ કરી લેવામાં આવ્યા છે આજે સવારે તેઓ કેવડિયા જવા માટે નીકળવાના હતા પરંતુ કેવડિયા પહોંચે તે પહેલા જ અનંત પટેલને નજર કેદ કરી લીધા છે મોટી સંખ્યામાં પોલીસ તેમના ઘરે પહોંચી છે ચૈતર વસાવાને પણ પણ જવા દીધા અને સાથે સાથે સુખરામ રાઠવાને તેમના ઘરમાં નજર કેદ કરી લીધા છે ક્યાંક ને ક્યાંક આદિવાસી જે સમાજ છે તેની અંદર હવે રોષ ભભૂકી રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓને છોડીને અન્ય પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ બધાને આવી રીતે નજર કેદ કરી લેવામાં આવ્યા છે